નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચાર. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કોરોના એસઓપી બાબતે બેઠકમાં થશે ચર્ચા. સુરતના કોઝવે પર ગસ્તમાર અકસ્માત, બાઇક અને ટેમ્પો વચ્ચે થઈ ટક્કર, યુવકનું થયું કમકમાટી ભર્યું મોત, તેમાં બે મહિલાને થઈ ઈજા. સિંગર અને કમ્પોઝર બપી લહેરીનું થયું નિધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો અને કહ્યું તેમનો જીવંત સ્વભાવ હંમેશા યાદ રહેશે. રાજુલામાં કન્યા શાળાની છત તૂટી પડતા બે વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા થઈ, સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી. વલસાડમાં ગોડસે પ્રશંસા કિસ્સામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી સસ્પેન્ડ કરાયા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન જવાબદારો સાથે કડક પગલા લેવા જણાવ્યું. ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોલ ડીઝલ એસોસિએશનનો નિર્ણય. ગુજરાતના પેટ્રોલ પંપ પર ગુરુવારે બપોરે 1-3 સીએનજીનું વેચાણ બંધ રહેશે. નિયમનું પાલન કરનારને અપાયું ગુલાબનું ફૂલ. ટ્રાફિકની જાગૃતતા માટે અલગ અલગ કાર્યક્રમો રાજકોટમાં યોજાયા. ગુજરાતમાં ડેનિમ વસ્ત્ર ઉદ્યોગ પર ઘેરાતા મંદીના વાદળ. ઉત્પાદન ખર્ચમાં 30% વધારો થઈ જતા ડેનિમ મિલમાં કામગીરી ઘટીને 70% થઈ. ગાંધીનગરમાં જાહેરમાં ઢોરોને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ જાહેર કરતા જિલ્લા કલેક્ટર. રાજકોટમાં દીકરીઓની રક્ષા માટે સફાળા જાગૃત થતા વાલીઓ. બહેન દીકરીઓની સ્વરક્ષણની તાલીમ આપવાનો વાલીઓનો નિર્ધાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.